નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીમાં જે ભાગ 1ની અંદર ગણિત વિષય આપણને આપેલો છે તે ગણિત વિષયની અંદર પેજ નંબર 26 ઉપરનો જે ચાલો યાદ કરીએ એનો મહાવરો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આ દરેક મહાવરા માટે આપણે અલગ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમે દરેક મહાવરાનો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકો. ચાલો તો શરૂ કરીએ. આપણે આજે સ્વ અધ્યયન પોથી આપણને આપેલી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે ચાલો યાદ કરીએ એનો મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પેજ નંબર 36 ઉપરનો. એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. એમાં એક્સ અને 4નો સરવાળો 9 થાય તો એક્સ પ્લસ 4 બરાબર 9. બીજું, એમના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે તો 7m પ્લસ 7 બરાબર 77. ત્યાર પછી ત્રીજું, જો તમે વાયના ત્રીજા ભાગમાં 7 3 ઉમેરો તો તમને 30 મળે તો વાયના છેદમાં 3 + 3 બરાબર 30. કોઈ એક સંખ્યાના બમણામાંથી 5 બાદ કરતા 11 મળે તો 2x - 5 બરાબર 11. પાંચમું, 13માંથી કોઈ એક સંખ્યાના 7 ગણા બાદ કરતા 6 મળે તો 13 - 7x બરાબર 6. પ્રશ્ન નંબર 2, નીચેના સમીકરણો ઉકેલો. એમાં પહેલું, 5p + 7 બરાબર 17. તો અહીંયા 7 જે છે બરાબરની પાછળ જશે એટલે 5p બરાબર 17 - 7. હવે 17માંથી 7 જશે એટલે 10, તો 5p બરાબર 10. તો p બરાબર 10 ના છેદમાં 5. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 5 2 10 એટલે 5 5 ઉડી જશે તો p બરાબર 2. ત્યાર પછી બીજું, 2m + 6 બરાબર 0. તો 2m બરાબર 0 - 6. 0 - 6 એટલે કે -6. 2m બરાબર -6, તો m બરાબર -6 ના છેદમાં 2. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો 3 2 6 થશે એટલે p બરાબર અહીંયા આવી જશે -3. ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો, 2x = 6. તો x બરાબર આ 2 જે છે એ બરાબરની પાછળ જશે એટલે 6 ના છેદમાં જશે તો x બરાબર 6 ના છેદમાં 2. હવે છેદ ઉડશે 3 2 6, તો 2 અને 2 ઉડી જશે એટલે વધ્યા x, તો જવાબ x બરાબર 3, તો જવાબ આવશે 3. ચોથું, 10y ના છેદમાં 3 બરાબર 40. તો આ છેદમાં 3 છે બરાબરની પાછળ જશે એટલે ગુણાકારમાં જશે તો 10y = 40 × 3 એટલે 10y = 120. હવે આ 10 જે છે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે એટલે 120 ના છેદમાં 10, તો મીંડું મીંડું ઉડી જશે એટલે વાયનું મૂલ્ય આપણને મળશે 12. ત્યાર પછી છઠ્ઠું, x + 6 = 2. તો આ +6 બરાબરની પાછળ જશે એટલે -6, તો x = 2 - 6. ચાલો તો 2માંથી 6 જશે એટલે 4, મોટી રકમ 6 છે એની આગળ માઇનસની નિશાની છે એટલે x બરાબર જવાબ મળશે આપણને -6. મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશન મેળવી શકો છો. અથવા તો અહીંયા તમે જોઈ શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે પીડીએફ મેળવી શકો છો. ત્યાર પછી 7મું, 7x + 19 ના છેદમાં 2 = 13. ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે છેદમાં 2 છે, બરાબર છે. તો છેદમાં 2 છે એટલે આપણો લસા પણ 2 આવશે. તો 7x ને આપણે 2 વડે અંશમાં અને છેદમાં ગુણવા પડશે. તો 7x × 2 ના છેદમાં 2 + 19 ના છેદમાં 2 = 13. હવે 7x + 7x × 2 એટલે કે 14x ના છેદમાં 2 + 19 ના છેદમાં 2 = 13. હવે છેદ સરખા થઈ ગયા એટલે અંશનો સરવાળો થશે 14x + 19 ના છેદમાં 2, અને છેદમાં 2 છે તે બરાબરની પાછળ જશે એટલે 13 સાથે ગુણાકારમાં જશે એટલે 13 × 2. તો 14x + 19 = 13 × 2 એટલે કે 26. તો 14x = 19 છે બરાબરની પાછળ જશે એટલે માઇનસ થશે. તો 14x = 26 - 19. 26માંથી 19 જશે તો 14x = 7. અને હવે આ 14 જે છે બરાબરની પાછળ જશે તો 7 ના છેદમાં આવશે તો x = 7 ના છેદમાં 14 એટલે 7 2 14 7 7 ઉડી જશે તો x મૂલ્ય આવશે x = 1 ના છેદમાં 2. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 8મું, 3 y - 4 = 21. તો 3નો y સાથે ગુણાકાર, 3નો 4 સાથે ગુણાકાર એટલે કે 3y - 12 = 21. -12 બરાબરની પાછળ જશે એટલે +12. તો 3y = 21 + 12. હવે અહીંયા 21 + 12 એટલે 33. તો 3y = 33. હવે 3 જે છે બરાબરની પાછળ જશે એટલે છેદમાં, તો y = 33 ના છેદમાં 3 એટલે કે 11 × 3. તો 3 3 ઉડી જશે તો વાયનું મૂલ્ય આપણને અહીંયા મળી જશે 11. ત્યાર પછી જોઈએ દાખલા નંબર 9,
એક્સ માઇનસ ચારના છેદમાં પાંચ બરાબર બે. હવે આ તમે જોઈ શકો છો, માઇનસ ચારના છેદમાં પાંચ જે છે ને એ બરાબરની પાછળ જશે ને તો પ્લસ થઈ જશે, તો એક્સ બરાબર બે પ્લસ ચારના છેદમાં પાંચ. હવે આ બે જે છે એના છેદમાં કાંઈ નથી તો એક, તો એક્સ બરાબર બેના છેદમાં એક પ્લસ ચારના છેદમાં પાંચ. હવે અહીંયા છેદમાં એક છે, અહીંયા છેદમાં પાંચ છે, તો લસાઅ આપણો પાંચ થશે, એટલે બેના છેદમાં એકનો ગુણાકાર અંશમાં અને છેદમાં પાંચ વડે કરવો પડશે. તો બે ગુણ્યા પાંચના છેદમાં એક ગુણ્યા પાંચ પ્લસ ચારના છેદમાં પાંચ. તો બે ગુણ્યા પાંચ એટલે કે અંશમાં દસ અને છેદમાં એક ગુણ્યા પાંચ એટલે કે પાંચ પ્લસ ચારના છેદમાં પાંચ. છેદ બંનેના સરખા થઈ ગયા છે તો હવે અંશનો સરવાળો થઈ જશે, દસ પ્લસ ચારના છેદમાં પાંચ એટલે કે ચૌદના છેદમાં પાંચ, એક્સ બરાબર ચૌદના છેદમાં પાંચ. હવે અહીંયા તમે જોશો તો આપણે મિશ્ર સંખ્યામાં આને ફેરવી દઈએ તો બે પૂર્ણાંક ચારના છેદમાં પાંચ, કારણ કે છેદમાં પાંચ છે એટલે પાંચ, પાંચનો ભાગ આપણે બે વડે ચલાવે તો પાંચ દુ દસ અને ઉપર ચૌદમાંથી દસ બાદ કરી દઈએ એટલે ચાર, તો બે પૂર્ણાંક ચારના છેદમાં પાંચ. ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર દસ, ત્રણના છેદમાં ચાર માઇનસ વાય બરાબર માઇનસ અઢાર. હવે અહીંયા તમે જોશો તો ત્રણના છેદમાં ચાર છે ને બરાબરની પાછળ જશે, તો આગળ વધશે બરાબરની આગળ માઇનસ વાય, માઇનસ વાય બરાબર માઇનસ અઢાર માઇનસ ત્રણના છેદમાં ચાર. હવે અહીંયા અઢારના છેદમાં એક, તો માઇનસ વાય બરાબર માઇનસ અઢારના છેદમાં એક માઇનસ ત્રણના છેદમાં ચાર. હવે અહીંયા તમે જોશો તો છેદમાં એક છે, અહીંયા ચાર છે, તો અઢારનો ગુણાકાર આપણે ચાર સાથે કરવો પડશે અંશમાન છેદમાં બંને, કારણ કે લસાઅ ચાર થશે. તો અઢારના છેદમાં એકનો ગુણાકાર અંશમાન છેદમાં ચાર વડે કરીએ માઇનસ ત્રણના છેદમાં ચાર, તો અઢાર ચોક બોતેરના છેદમાં ચાર માઇનસ ત્રણના છેદમાં ચાર, તો માઇનસ વાય બરાબર માઇનસ બોતેર માઇનસ ત્રણના છેદમાં ચાર. હવે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે બંનેનો સરવાળો થશે, તો માઇનસ વાય બરાબર માઇનસ પંચોતેરના છેદમાં ચાર, માઇનસ માઇનસ બંને બાજુથી નીકળી જશે, તો જવાબ આવશે આપણો વાય બરાબર પંચોતેરના છેદમાં ચાર. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ, સંજયના પિતા 49 વર્ષના છે, તે સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે, તો સંજયની ઉંમર કેટલી હશે? જો સંજયની ઉંમર આપણે એક્સ વર્ષ ધારી લઈએ, સંજયના પિતાની ઉંમર આપણે ત્રણ એક્સ પ્લસ ચાર ધારી લઈએ, તો સંજયના પિતાની ઉંમર બરાબર 49 વર્ષ આપણને આપેલી છે, એટલે આપણું સમીકરણ શું બનશે? તો કે ત્રણ એક્સ પ્લસ ચાર બરાબર 49, તો ત્રણ એક્સ બરાબર 49 માઇનસ ચાર એટલે જવાબ આવશે ત્રણ એક્સ બરાબર 45. તો એક્સ બરાબર 45ના છેદમાં ત્રણ, હવે 45ને છેકો મારીને 15 ગુણ્યા ત્રણ એટલે ત્રણ ત્રણ ઉડી જશે, તો એક્સનો આપણો જવાબ આવશે એક્સ બરાબર 15. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર, કોઈ એક સંખ્યાના ત્રણ ગણા અને 15નો સરવાળો 36 છે તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા એક્સ છે, એક સંખ્યાના ત્રણ ગણા અને 15નો સરવાળો 36 છે, તો ત્રણ એક્સ પ્લસ 15 બરાબર 36, તો ત્રણ એક્સ બરાબર 36 માઇનસ 15, આ 15 જે છે બરાબરની પાછળ લઈ જાય એટલે માઇનસ, તો ત્રણ એક્સ બરાબર 36 માઇનસ 15. ચાલો હવે 36માંથી 15ને આપણે બાદ કરી દેવાના છે, તો અહીંયા 21 થઈ જશે, તો ત્રણ એક્સ બરાબર 21, તો એક્સ બરાબર 21ના છેદમાં 3, 7 તેરી 21, 3 3 ઉડી જશે, તો એક્સનું મૂલ્ય આપણને મળશે 7. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5, કોઈ સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા તો પરિણામ 15 મળ્યું તો તે સંખ્યા શોધો. ધારો કે તે સંખ્યા બરાબર એક્સ, તેના બે ગણામાંથી 11 બાદ કરતા મળતું પરિણામ 15, તો 2x માઇનસ 11 બરાબર 15. હવે 2x બરાબર 15 વત્તા 11, આ માઇનસ 11 છે એને અહીંયા આપણે બરાબરની પાછળ લઈ જઈએ તો એ પ્લસ થઈ જશે, તો 2x બરાબર 15 પ્લસ 11, તો 2x બરાબર 26. હવે આ 2 છે બરાબરની પાછળ જશે તો છેદમાં જશે, તો x બરાબર 26ના છેદમાં 2, 26 ઉપર છેકો મારીને 13 ગુણ્યા 2 એટલે કે 2 2 ઉડી જશે, તો એક્સનું મૂલ્ય આપણને મળશે 13. દોસ્તો ફરી મળીશું આપણે એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણી આ ચેનલ ઉપર ચાલો યાદ કરીએ ના બધા જ મહાવરા અને ગણિત વિષય સહિત બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના તમામ સોલ્યુશન જે છે એ આપણી ચેનલ ઉપર મૂકી દેવાના છે. વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે મુકાઈ ચૂક્યા છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.